રેત દ્વારા નર્મદામાં ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગોવાલી ટોઠીદરા તરસાલી વિશાળ પટમાં લાંબા સમયથી રેત ખનન કરવામાં આવે છે જે પૈકી કેટલાક સ્થળોએ નર્મદામાં ગેરકાયદેસર રીતે નદીના ચાલુ પ્રવાહમાં માં ભૂંગડા નાખીને પુલિયા બનાવાય છે તેના પરથી ઓવરલોડ રેતી ભરી ટ્રકો પસાર કરવામાં આવે છે ઝગડિયા તાલુકાના ભાલોદ પંથક ઝગડીયા તાલુકાના ભાલોદ પંથકના ટોઠીદરાના ખેડૂતો તથા ગ્રામ્યજનોની મુખ્યમંત્રી સુધીની પુલિયા તોડવાની રજૂઆત બાદ પણ ખાસ ટેક ગ્રામ્યજનોની મુખ્યમંત્રી સુધીની પુલિયા તોડવાની રજૂઆત બાદ પણ ખાણખનીજ વિભાગ અને ઝઘડિયા મામલતદાર દ્વારા તાકીદે કોઈ કામગીરી કરવામાં આવી નથી આખરે આજ રોજ ભરૂચ જિલ્લા ખાણખનીજ વિભાગ દ્વારા તથા ઘઘડિયા મામલતદાર દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરી ટોઠી દરા ગામી નર્મદામાં બનાવેલ ગેરકાયદેસર પુલિયા તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કામગીરીને લઈને રેતી માફિયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી ઉલ્લેખનીય છે કે જગડિયા તાલુકાની કુદરતી વિપુલ ખનીજ સંપત્તિની બક્ષીશ આપી છે ખનીજ માફિયાઓ આડેધડ ખનીજ ખનન કરતા હોવાની લોક ફરિયાદો તાલુકામાં રેતી ઉપરાંત નંદનવન જેવો બનવો જોઈએ પરંતુ ખનીજ માફિયાઓનો વિકાસ થઈ રહ્યો છે બિચારા ગરીબ આદિવાસીઓની દશા ઠેર ઠેર જણાય છે આ બાબતે સ્થાનિક નેતાગીરી પણ ખામોશ જણાય છે તાલુકાની વિપુલ ખનીજ સંપત્તિની બે હાથે લૂંટતા ખનીજ માફિયાઓને તાલુકા જિલ્લાના અધિકારીઓ છાવરતા હોવાની બુમો પણ ઉઠી રહી છે ત્યારે રેતી ઉપરાંત બાબતે પણ નિયમો જળવાય છે કે પછી ઘી પડ્યું તપાસ થાય તો ઘણી ગેરરીતિ બહાર આવે તે સંભવ છે તાલુકાની મોટા ભાગની વસ્તી ગરીબ આદિવાસી પ્રજાની છે ત્યારે ગરીબ જનતાના ભોગે ખનીજ માફિયાઓ બેફામ બને તે ચલાવી નહીં લેવાય જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા સઘન તપાસ કરી સંભવિત ગેરરીતિઓ પકડી પડાય અને તાલુકાની જનતા પણ આશા રાખે છે જિલ્લામાં રેતી સિવાય ઘણી બધી ખનીજ સંપત્તિ છે ત્યારે તાલુકાના જવાબદાર અધિકારીઓ અને વિભાગ દ્વારા જો બધા ખનીજ બાબતે કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો આ બાબતે નજીકના ભવિષ્ય માં આરટીઆઈ પણ માંગવામાં આવનાર હોવાની વિગતો સામે આવી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તાલુકા જિલ્લાના અધિકારીઓ આ બાબતે આગળ આવે છે કે કેમ તે જોવું રહ્યું નિમેશ ગોસ્વામી ઝઘડિયા